निर्माण न्यूज चैनल में आपनु स्वागत छे। कार्यक्रम छे ऑन द स्पॉट अने तेमा विषय राखवामां आव्यो छे महिला केटली सुरक्षित। महिला सुरक्षा ने लगती बाबतो आखा देश में अवारनवार चर्चानो विषय बने छे। दिल्लीनी निर्भयानो गैंगरेप किस्सो हजू पण आपणे याद हते। मुंबईनी पण आवी एक महिला फोटोग्राफर तेनी साथे थयेलो गैंगरेपनो किस्सो पण याद हशे। પરંતુ એવી કેટલી ઘટનાઓ છે જેમાં સતામણીનો ભોગ મહિલાઓ બને છે અને મૂંગા બોળે ક્યાંક સમાજમાં બદનામ ન થઈ જવાના એકમાત્ર ડરના કારણે મૂંગી બેસે છે। નવરાત્રિનો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે અને આજની મહિલા ભારતની મહિલા દુર્ગા બને એવી અપેક્ષા સમાજ પણ રાખે છે। અમદાવાદની અંદર રાતના 2 વાગે પણ સડક ઉપરથી કોઈ મહિલા પસાર થઈ શકે છે એવું આપણે કહેતા આવ્યા છીએ, બરાબર છે રૂજાનજી? પરંતુ પોલિટેકનિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સલામત નથી, રાતના 2 વાગે સડક ઉપરની મહિલા સલામત છે? કમનસીબે અમદાવાદની પોલિટેકનિકમાં ભણતી એક વિદ્યાર્થીની અને બહારના કેટલાક તત્વોએ ક્લાસરૂમમાં ઘૂસી જઈને તેની છેતી કરે છે, અહીં એ સલામત નથી। આ મોટો વિરોધાભાસ છે। એટલે ક્યાંક આપણે હવે રાતના 2 વાગે સડક ઉપર નિર્ભય રીતે કોઈ મહિલા પસાર થઈ શકે છે એ આપણે કહેવાની સાથે આવા પ્રસંગોને પણ યાદ રાખવા પડશે। મહિલાની સતામણી તો જ બને છે કે જો એ સહન કરતી જાય છે, લેટગો કરતી જાય છે, એક વાર, 2 વાર, 3 વખત, એમ સામેવાળા તત્વની, સામેના તત્વની હિંમત વધતી જાય છે। કેટલીક વખત કાયદાની જાણકારી આપણી પાસે હોતી નથી અને આ બાબતની ચર્ચા આજે આ ટોક શોમાં રાખવામાં આવી છે, તેથી ચર્ચાનો પ્રારંભ કરીશું। આજે આપણી સાથે ઉપસ્થિત છે રૂજાન ખંભાતાજી, જેઓ 1091 સાથે સીધા કનેક્ટ છે, મહિલાઓની સલામતી માટે ખૂબ વિશાળભાઈ કામ કરી રહ્યા છે, મહિલા ઔદ્યોગિક સાહસિક છે, ઉદ્યોગ સાહસિક છે, પણ સાથે સાથે એક મહિલા સામાજિક આગેવાન તરીકે પણ કપરી જવાબદારી અત્યંત વ્યસ્તતા વચ્ચે નિભાવી રહ્યા છે। સાથે છે સોનલ જોશી પટેલ, એડવોકેટ છે અને ઘણી બધી પીડિતાઓના કેસ તેઓ હેન્ડલ કરી રહ્યા છે। એક એક પાત્ર એમની પાસે આવે છે એ જીવતી નવલકથા જેવું હોય છે, એટલા બધા પ્રશ્નોથી ઘેરાયેલી સમાજમાં પીડિત હોય એવી મહિલાઓના આંસુ પોછવાનું કામ માત્ર ફી લઈને જ વસૂલ કરે છે એવું નથી, એ લૂંટતા નથી આંસુ। એક સામાજિક નેતા તરીકે, મહિલા આગેવાન તરીકે એમની જવાબદારી સુપીને પાર પાડે છે। બંનેનું સ્વાગત છે ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં। સૌથી પહેલાં રૂજાનજીને સવાલ પૂછીશું કે 1091 અંગે આપ માહિતી આપો કે 1091 શું છે, કારણ કે મહિલાઓ માટે અમુક શસ્ત્રો બની શકે છે, કઈ રીતે બની શકે છે, કેવી રીતે ઉપયોગ કરી શકાય એ અંગે આપ માહિતી આપશો? ગુડ આફ્ટરનૂન, ગ્રેટ, અવાજ તો નીકળ્યો કલા તો સૌથી પહેલાં થેન્ક યુ ફોર કોલિંગ મી હિયર, થેન્ક યુ સર, થેન્ક યુ એવરીબડી। હવે આપણે જે 1091 વાત કરીએ છીએ, બધાને નિર્ભયા દામિની કેસ તો ખબર છે, 2012 જ્યારે 2012 કેસ થયો ત્યારે આપણે બધાને એક અંદરથી એવું ફિલિંગ આવ્યું કે આ શું ચાલે છે, આ આવી દુનિયા છે, આવું થાય છે, આટલું બારબારી કે આટલું ખરાબ રીતે લોકો કામ બહેનોને હેરાન કરે છે। અને જ્યારે એને એક બીજી વાત ખાસ કે આ જે એક લડાઈ છે આપણી બહેનોની સુરક્ષા અને સેફ્ટીની, સિક્યોરિટીની જે લડાઈ છે એ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ લડાઈ અચ્છાઈ ને બુરાઈની છે, આ લડાઈ સારા અને ખરાબની છે। અગર તમે જોયું હોય તો આ લડાઈમાં આપણી જોડે બધા પુરુષો હતા, એ લોકોએ આપણને સપોર્ટ આપ્યો, આ કેન્ડલ માર્ચ કર્યા, પ્રોટેસ્ટ કર્યા, દિલ્હીમાં તમે જોયું હશે, અમદાવાદમાં કર્યા, ઓલ ઇન્ડિયા કર્યા, લાઠીઓ ખાધી અને આપણને એક સરસ નવો એમેન્ડેડ એન્ટી રેપ લો મળ્યો, જે હું પછી એની વાત કરીશ। સૌથી પહેલાં આપણે એની વાત કરીએ કે જ્યારે બેન તકલીફમાં હોય, તો તકલીફ એટલે જાણે કે જે રેપ, મોલેસ્ટેશન, યુટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ, કિડનેપિંગ, આ બધા એની ઇમરજન્સી સિચ્યુએશન કહેવાય, જ્યારે બહેનોને અર્જન્ટલી પોલીસની જરૂર હોય છે, આવી સિચ્યુએશનમાં બહેનો જ્યારે અર્જન્ટલી પોલીસને બોલાવવા માંગતી હોય છે, ફરગેટ પોલીસ, અગર આપણે અર્જન્ટ સિચ્યુએશનમાં પોતાના મમ્મી ડેડીને બી ફોન કરશું તો કે 2 ઘંટે મેં લોકો ફોન નથી ઉપાડવાનો, ફોન ઉપાડ્યા પછી બી લેટ છે, અગર તમે અર્જન્ટ કોઈને ફોન કર્યો અને સામેવાળો તમને હેરાન કરે છે તો
तो तुमने जारे फोन पर सामे वाले तुमने बात नहीं करवा दे सामे वाले उना के हा बेन बात करी लो पछी आपणे प्रोग्राम करीए एटले आना माटे आ 10 एकड़ नु आपणे बनायुं छे पुलिस हाट जारे आ थयुं तो एक्चुअली जेम साहेबे कह्युं हुं एक बिजनेस उद्योग साहसिक छुं मारुं आईटी इन्फॉर्मेशन टेक्नोलॉजी पर बिजनेस छे એટલે ટેકનોલોજી જોડું કામ કરું છું તો મને થયું કે આપણે આમ તો ચાંદ તારા આજે માર્સ પર આપણું ગયું મિશન માર્સ આપણે માર્સ પર એન્ટ્રી લીધી આપણા યાને આપણે આટલી મોટી વાત કરી શકીએ છીએ તો આપણે એક નાની ટેકનોલોજી કેમ નથી વિકસાવી શકતા જે આપણી બહેનોને ઇમરજન્સી સિચ્યુએશનમાં મદદ કરી શકે અને એના માટે આપણે આઈ મેટ ધ હોમ સેક્રેટરી એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર નંદા અને એમના પરમિશનથી એમને 5 મિનિટ લાગી એને પરમિશન આપવા અને 5 મિનિટમાં એમને વિચાર્યું કે આપણે આ હાર્ટ ટેકનોલોજી હાર્ટ એટલે હેલ્થ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ ટેકનોલોજી મૂકીએ અમદાવાદમાં જેનાથી બહેનો જ્યારે ખાલી 10 એકાણું દબાવે તમારે જ્યારે ઇમરજન્સીમાં જો 1091 ખાલી દબાવવાનું છે સ્પીડ ડાયલ કીમાં નાખજો લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇનમાં નાખજો આમાં બેલેન્સની જરૂર નથી એટલે તમને બેલેન્સ ન હોય તો બી ચિંતા ના કરતા તમે જેવું 10 એકાણું દબાવશો અને મોબાઈલ બને તો ચાલુ રાખજો અગર જ્યારે તમારો મોબાઈલ ચાલુ છે અમારું હાર્ટ સર્વર તમારું કોલ પિકઅપ કરીને રેકોર્ડિંગ ચાલુ કરી દેશે રેકોર્ડિંગ ચાલુ થશે જોડે જોડે અમારી ત્યાં પોલીસ ઓપરેટરો બેઠી છે એ તમારા ફોન ઉઠાવશે તમારી જોડે વાત કરવાની કોશિશ કરશે પણ ઓબ્વિયસલી તમે વાત નથી કરી શકવાના પણ તમે એવું કરજો એ વખતે કે જાણે કે લાગશે મોબાઈલ અહીંયા બાજુમાં મૂક્યો છે આ ગજવામાં રાખ્યો છે અને બૂમા બૂમ કરજો છોડ દે મુજે ક્યાં કર રહા હે યુ નો યે એરિયાનું નામ આપજો એટલે સામે વાત લાગશે કે તમે એની જોડે વાત કરો છો પણ એકચ્યુઅલી તમારું બધું રેકોર્ડિંગ સાંભળાઈ રહ્યું છે તો પોલીસવાળા ઓપરેટર સમજી જશે કે તમે ઇમરજન્સીમાં છો અને તમારું લોકેશન આવશે લોકેશન આવતા 8 થી 10 મિનિટ લાગશે અને જે એરિયા માની લો આ એરિયામાં આપણી અમદાવાદ પાસે 80 પોલીસ કંટ્રોલ રૂમ વેન કહેવાય પીસીઆર વેન છે આ એરિયામાં 2 વેન ફરી રહી છે તરત અમારું જીપીએસ સિસ્ટમ લોકેશન ડિસ્પેચિંગ સિસ્ટમ આખા સિસ્ટમમાં ખબર પડી જશે અને અર્જન્ટ તમને બચાવવામાં આવશે એટલે ધીસ ઇઝ સાઉથ ઇન શોર્ટ અબાઉટ 1091